वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू एंड वेलकम इन टूडेज सेशन CMS यूजिंग WordPress. वी आर कंटिन्यू विद द चैप्टर नंबर 4 एंड वी हैव सीन डिफरेंट टाइप्स ऑफ टेम्पलेट टेक्स. टूडे अनदर टाइप दैट इज कंडीशनल टेक्स वी आर गोइंग टू सी. सो लेट अस स्टार्ट टूडेज सेशन विद द टॉपिक कंडीशनल टेक्स. Now I am going to share my screen. Is it visible? Okay, fine. कंडीशनल टेक्स आटला जुदा जुदा टेक्स छे ते आपणे कंडीशनल में आवशे. इज आर्चीव, इज केटेगरी, इज फ्रंट पेज, इज होम, इज पेज, इज सिंगल, इज सर्च, इज एटेचमेंट अने इज एक्टिव साइड बार बधा छे ते इज थी शुरू थाय छे एटले बुलियन छे. बुलियन वेल्यू रिटर्न करशे ट्रू अथवा तो फॉल्स. અને જે પેજ અથવા તો પોસ્ટ સાથે વર્ક કરતા હોય તો તે પેજ અથવા પોસ્ટની અંદર જે નામ આપેલું હોય તે કેટેગરી છે કે નહીં, પોસ્ટ છે કે નહીં, પેજ છે કે નહીં, તો એવું બધું છે તે ટ્રુ અથવા તો ફોલ્સ એ રીતના છે એ સર્ચ કરીને લઈ આવશે. નાઉ ફર્સ્ટ વન ઇઝ આર્ચીવ. કદાચ તે દિવસે આપણે જોયું હતું, થોડુંક પાછું રિવાઇઝ કરી લઈએ. Is archive. This conditional tag checks if any type of archive page is being displayed or not. An archive is a category, tag, author, date, custom post type or custom taxonomy based pages. This is a boolean function, meaning it returns either true or false. આપણે જે પેજ જોતા હોય તે કન્ડિશનલ ચેક ચેક કરશે કે આર્ચીવ પેજ દ્વારા ડિસ્પ્લે થાય છે કે નહીં. આર્ચીવની અંદર છે એ કેટેગરી આવશે, ટેગ આવશે, ઓથરથી સર્ચ કરાયું હોય, ડેટની અંદર વિજેટ્સમાં ડેટ ઉપર ક્લિક કરી અને સર્ચ કરાયું હોય, અથવા તો કસ્ટમ પોસ્ટ ટાઈપ હોય, કસ્ટમ ટેક્સોનોમી હોય, તો કોઈના પણ આધારે છે તે પેજ હોઈ શકે તો તે કન્ડિશનલ ચેક છે તે ટ્રુ રિટર્ન કરે. બુલિયન ફંક્શન છે, ઇટ રિટર્ન્સ ટ્રુ ઓન સક્સેસ એન્ડ ફોલ્સ ઓન ફેલ્યુર. યુઝની અંદર PHP ઇઝ આર્ચીવ રિટર્ન કરશે બુલિયન વેલ્યુ ટ્રુ ઓન સક્સેસ ફોલ્સ ઓન ફેલ્યુર. એક્ઝામ્પલમાં PHP ટેગની અંદર ઇફ ઇઝ આર્ચીવ એન કર્લી બ્રેકેટમાં રાઇટ યોર કોડ હિયર કર્લી બ્રેકેટ ઓ, આ રીતના આપણે ત્યાં લખી શકીએ. નોટ્સ. કસ્ટમ પોસ્ટ ટાઈપ્સ. Is archive does not accept any parameter. If you want to check if this is the archive of a custom post type, use is post type archive $post type. Is archive છે તે અત્યારે કોઈ પેરામીટર એસેપ્ટ કરતું નથી, પણ આપણે કોઈ પોસ્ટની ટાઈપ આપી અને ચેક કરાવવું હોય તો પોસ્ટની ટાઈપમાં આપણે પેરામીટરમાં આપી શકીએ. તે માટે આપણે બીજું ફંક્શન યુઝ કરી શકીએ. તે માટેનું ફંક્શન છે ઇઝ પોસ્ટ ટાઈપ આર્ચીવ અને બ્રેકેટમાં $પોસ્ટ ટાઈપ. ક્લિયર? તો આપણે તે પેરામીટર એસેપ્ટ કરી અને ચેક કરીને કહીએ કે આર્ચીવ છે કે નહીં, અને કઈ જગ્યાએ આ સ્ટોર છે, સોર્સ ફાઇલ છે. અને ઇઝ આર્ચીવ ઇઝ લોકેટેડ ઇન WP ઇન્ક્લુડ્સ ક્વેરી PHP. ધ કન્ડિશનલ છે, ક્વેરી માટેના છે, ઇઝ સાથે યુઝ થાય એટલે ક્વેરી PHP ફાઇલની અંદર છે તે ફંક્શન સ્ટોર થયું છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. સેકન્ડ ફંક્શન ઇઝ કેટેગરી. ઇટ ઇઝ ધ ક્વેરી ફોર એન એક્ઝિસ્ટિંગ કેટેગરી આર્ચીવ પેજ. ઇફ ધ $કેટેગરી પેરામીટર ઇઝ સ્પેસિફાઇડ, ધીસ ફંક્શન વિલ એડિશનલી ચેક ઇફ ધ ક્વેરી ઇઝ ફોર વન ઓફ ધ કેટેગરી સ્પેસિફાઇડ ઓર નોટ.
આ ક્વેરી છે તે એક્ઝિસ્ટિંગ ક્વેરી આરટી પેજ માટે લગાડશે અને જો ડોલર ક્વેરી પેરામીટર આપણે સ્પેસિફાઈ કરીએ તો આ ફંક્શન એડિશનલી ચેક કરે કે પર્ટિક્યુલર જે કેટેગરી માટે આપણે ક્વેરી ફાયર કરેલી છે તે કેટેગરી છે કે નહીં. આપણે એવું ચેક કરવું હોય કે આ કેટેગરી છે તે પોલિટિકલ છે કે રિલિજિયસ છે કે એજ્યુકેશનલ છે કે નહીં, તો તે પ્રમાણે કેટેગરી પેરામીટર આપણે પાસ કરી અને પર્ટિક્યુલર પેજ છે પોસ્ટ છે એ કઈ કેટેગરીનું છે તે આપણે લઈ શકીએ. ડોલર પેરામીટર્સમાં ડોલર કેટેગરી મિક્સ્ડ વેલ્યુ લઈએ, ઓપ્શનલ છે. મિક્સ્ડમાં કઈ કઈ લઈએ? કેટેગરી આઈડી, નેમ, સ્લગ ઓર એરે ઓફ કેટેગરી આઈડી, નેમ ઓર સ્લગ. સિંગલ સિંગલ વેલ્યુ આપ્યું હોય તો આ રીતના લઈ લઈએ, કેટેગરી આઈડી લઈએ, નેમ લઈએ, સ્લગ લઈએ, અથવા તો આ બધાનો એરે પણ લઈએ, કેટેગરી આઈડીનો, નેમનો કે સ્લગનો. ડિફોલ્ટ વેલ્યુ છે નન. શું રિટર્ન કરશે? બધા જ ફંક્શન બુલિયન, ટ્રુ ઓર ફોલ્સ. સોર્સ ફાઇલ છે ક્વેરી ડોટ પીએચપી. ઓલમોસ્ટ બધાની ફંક્શન છે તે ક્વેરી ડોટ પીએચપી ફાઇલની અંદર જશે કન્ડિશનલ છે એટલા માટે. ચાલો ક્લિયર બંને ફંક્શન. ત્રીજું અને ચોથું થોડાક ઇમ્પોર્ટન્ટ કહી શકાય એ રીતના બંને ફંક્શન ઇઝ ફ્રન્ટ પેજ અને ઇઝ હોમ. હવે સમજો, પેલા બેઝિક તમને કહી દઉં. આપણે વર્ડપ્રેસની અંદર છે તે રીડિંગ સેટિંગ્સ જે આવે છે તેની અંદર આપણે એક વસ્તુ સેટ કરી શકીએ છીએ કે વેબસાઇટ આપણી ઓપન થાય એટલે આપણે શું રાખવું છે, લેટેસ્ટ પોસ્ટ રાખવી છે કે પછી કોઈ પેજ બતાવવું છે. એની નીચે આપણને સેટિંગ્સમાં એમ કહીએ કે કોઈ પણ એક સ્ટેટિક પેજ બતાવવું છે, તો આપણે ત્યાંથી હોમ પેજ કા એબાઉટ અસ કે આવું કોઈ એક પેજ સિલેક્ટ કરી અને તેની અંદર ડિસ્પ્લે કરી દઈએ, સિલેક્ટ કરી દઈએ બરાબર. અથવા તો આપણી જે લેટેસ્ટ પોસ્ટ હોય, છેલ્લે જે પોસ્ટ આવેલી હોય તે ડિસ્પ્લે થાય. તે બંનેને ચેક કરવા માટે છે તે ઇઝ ફ્રન્ટ પેજ અને ઇઝ હોમ આ રીતના ફંક્શન યુઝ થાય છે. અને જે ફ્રન્ટ પેજ હોય તો તે ટ્રુ રિટર્ન કરે, હોમ પેજ હોય તો તે ટ્રુ રિટર્ન કરશે. ડિપેન્ડ્સ ઓન અવર સેટિંગ્સ. જનરલની અંદર રીડિંગ સેટિંગ્સની અંદર છે તે ફ્રન્ટ પેજ ડિસ્પ્લેમાં આપણે જે સેટિંગ્સ રાખેલા હોય તેના આધારે તે ટ્રુ અથવા તો ફોલ્સ થઈને આવશે. ચાલો જોઈએ ફંક્શન ઇઝ ફ્રન્ટ પેજ. ધીસ કન્ડિશનલ ટેગ ચેક્સ ઇફ ધ મેઇન પેજ ઇઝ અ પોસ્ટ ઓર અ પેજ. ધીસ ઇઝ અ બુલિયન ફંક્શન, મિનિંગ ઇટ રિટર્ન્સ આઈધર ટ્રુ ઓર ફોલ્સ. કન્ડિશનલ ચેક કરશે કે મેઇન પેજ છે એ પોસ્ટ છે કે પેજ. બુલિયન ફંક્શન છે ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરશે. ઇટ રિટર્ન્સ ટ્રુ વેન ધ મેઇન બ્લોગ પેજ ઇઝ બીંગ ડિસ્પ્લે. જો મેઇન બ્લોગનું પેજ ડિસ્પ્લે થતું હશે તો તે ટ્રુ રિટર્ન કરશે. એન્ડ ધ સેટિંગ્સ રીડિંગ ફ્રન્ટ પેજ ડિસ્પ્લે ઇઝ સેટ ટુ યોર લેટેસ્ટ પોસ્ટ. એમાં આપણે એ રીતનું સેટ કરેલું હોય કે લેટેસ્ટ પોસ્ટ ડિસ્પ્લે કરાવી છે તો ફ્રન્ટ પેજ ડિસ્પ્લે છે એ બધા બ્લોગ ડિસ્પ્લે કરતું હશે, તો પોસ્ટ લેટેસ્ટ આવતી હોય તો તે ટ્રુ રિટર્ન કરશે એટલે ફ્રન્ટ પેજ છે તે. વેન ઇટ ઇઝ સેટ અ સ્ટેટિક પેજ દેન ધ ફ્રન્ટ પેજ વેલ્યુ ઇઝ કરંટ પેજ બીંગ ડિસ્પ્લે. જો ફ્રન્ટ પેજ છે તેની અંદર આપણે કોઈ કરંટ પેજ રાખેલું હશે તો તે કરંટ પેજની વેલ્યુ ડિસ્પ્લે કરશે. એટલે હોમ પેજ હોય, અબાઉટ હોય, કોઈ પણ જે પેજનું નામ રાખેલું હોય તે. યુઝની અંદર પીએચપીમાં ઇઝ ફ્રન્ટ પેજ પેરામીટરમાં ધીસ ટેગ ડઝ નોટ એસેપ્ટ એની પેરામીટર્સ. રિટર્ન શું કરશે? બુલિયન વેલ્યુ, ટ્રુ ઓન સક્સેસ, ફોલ્સ ઓન ફેલ્યુ. એક્ઝામ્પલ્સ. ઇફ યુ આર યુઝિંગ અ સ્ટેટિક પેજ એઝ યોર ફ્રન્ટ પેજ ધીઝ ઇઝ યુઝફુલ. આપણે જો આપણું સ્ટેટિક પેજ કોઈ રાખેલું હોય ડિસ્પ્લે કરવા માટે તો આપણે આ રીતના કોડિંગ કરવું સહેલું પડે, આ રીતના આપણે યુઝ કરી શકીએ. ટાઇટલ ટેગ, ટાઇટલની અંદર પીએચપી બ્લોગ ઇન્ફો ડોલર નેમ, તો બ્લોગનું નામ એનું નેમ છે તે ડિસ્પ્લે કરે. પછી ચેક કરાવી છે ટર્નરી ઓપરેટરથી કન્ડિશન. પીએચપી ટેગની અંદર ઇઝ ફ્રન્ટ પેજ જો ટ્રુ થાય તો. બ્લોગ ઇન્ફો ડિસ્ક્રિપ્શન, તો શું ડિસ્પ્લે કરે? બ્લોગ ઇન્ફોનું ડિસ્ક્રિપ્શન ડિસ્પ્લે કરે, જે બ્લોગ ડિસ્પ્લે કરાવતા હોય તે. અધરવાઇઝ કોલનની સાઇન ટર્નરી ઓપરેટરમાં આ બે, ક્વેશ્ચન માર્કની સાઇન અને અહીંયા કોલનની. નહીતર શું કરે? ડબલ્યુપી ટાઇટલ, તો જે પેજ હોય વર્ડપ્રેસનું પેજ હોય તે વર્ડપ્રેસનું ટાઇટલ ડિસ્પ્લે કરે.
જો બ્લોગ હોય ફ્રન્ટ પેજ ડિસ્પ્લે એઝ લેટેસ્ટ પોસ્ટ રાખેલી હોય તો બ્લોગનું ઇન્ફોનું નામ આવે અને એનું ડિસ્ક્રિપ્શન આવે, અધરવાઇઝ જે પેજ હોય એ પેજનું ટાઇટલ ડિસ્પ્લે થાય. તો આ રીતના આપણે ડિસ્પ્લે કરાવી શકીએ ફ્રન્ટ પેજની મદદથી. ક્લિયર? ઇઝ ફ્રન્ટ પેજ. એવું જ બીજું એક અગત્યનું ફંક્શન છે, તે એટલે ઇઝ હોમ. ડિટરમાઇન્સ ઇફ ધ ક્વેરી ઇઝ ફોર ધ બ્લોગ હોમ પેજ ઓર નોટ. ક્વેરી છે એ બ્લોગના હોમ પેજ માટે છે કે નહીં તે ચેક કરવા માટે છે. ધ બ્લોગ હોમ પેજ ઇઝ ધ પેજ ધેટ શોઝ ધ ટાઈમ બેઝ્ડ બ્લોગ કન્ટેન્ટ ઓફ ધ સાઇટ. બ્લોગનું હોમ પેજ છે તે એક એવું પેજ છે કે જે ટાઈમ બેઝ્ડ બ્લોગ વેબસાઇટની કન્ટેન્ટમાંથી ડિસ્પ્લે કરવા માટે યુઝ થઈ છે. ઇઝ હોમ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સાઇટ્સ ફ્રન્ટ પેજ ડિસ્પ્લેઝ રીડિંગ સેટિંગ્સ શો ઓન ફ્રન્ટ ઇન પેજ ફોર પોસ્ટ. એ આ બધું રિઝલ્ટ કોના આધારે? ઇટ ડિપેન્ડ ઓન સેટિંગ્સ. આપણે રીડિંગ સેટિંગ્સની અંદર જે પ્રમાણે વેલ્યુ સેટ કરી હોય તે ઇઝ હોમ છે તે ડિપેન્ડ ઓન ધ સાઇટ ફ્રન્ટ પેજ ડિસ્પ્લે સેટિંગ્સ. ફ્રન્ટ પેજ ડિસ્પ્લેમાં આપણે શું રાખેલું છે તે રીડિંગ સેટિંગ્સમાં શું રાખેલું છે, ફ્રન્ટ પેજ રાખેલું છે કે પોસ્ટ રાખેલી છે, તેના આધારે તે વેલ્યુ છે એ રિટર્ન કરશે. ઇફ અ સ્ટેટિક પેજ ઇઝ અ સેટ ઓફ સેટ ફોર ધ ફ્રન્ટ પેજ ઓફ ધ સાઇટ, ધીસ ફંક્શન વિલ રિટર્ન ટ્રુ ઓનલી ઓન ધ પેજ યુ સેટ એઝ ધ પોસ્ટ પેજ. સ્ટેટિક પેજ છે એ ફ્રન્ટ પેજની સાઇટનું ડિસ્પ્લે કરેલું હોય તો આ ફંક્શન છે તે ફક્ત પેજ જ ડિસ્પ્લે કરશે, રિટર્ન કરે જે પેજ પોસ્ટના પેજ તરીકે આપણે સેટ કરેલું હોય તે. ક્લિયર? અને મેં બેઝિક ડિફરન્સ તમને પહેલાં જ કીધો કે ઇઝ હોમ અને ઇઝ ફ્રન્ટ પેજ બહુ જ સિમિલર છે, પણ નોર્મલ ડિફરન્સ છે, ઘણો બધો ડિફરન્સ પણ છે, એટલે આપણે તેની અંદરથી એ રીતના ડિફરન્સ ક્રિએટ કરી અને એનો આન્સર લખવાનો થાય એક્ઝામમાં પૂછાય તો. નાવ રિટર્ન શું કરશે? વેલ્યુ યુલિયન વેલ્યુ ટ્રુ ઇફ બ્લોગ વ્યૂ હોમ પેજ અધરવાઇઝ ફોલ્સ. જો બ્લોગનો વ્યૂ હોમ પેજ તરીકે સેટ કરેલો હોય તો ટ્રુ રિટર્ન કરે, અધરવાઇઝ ફોલ્સ રિટર્ન કરે. સોર્સ ફાઇલ છે તેની ડબલ્યુપી ઇન્ક્લુડ્સની અંદર ક્વેરી ડોટ પીએચપી, બધા જ જનરલી ફંક્શન છે ક્વેરી ડોટ પીએચપીની અંદર છે. ચાલો ક્લિયર? તો એટલા ચાર બેઝિક ફંક્શન આપણે જોયા આની અંદર. ઇઝ આર્ચિવ, ઇઝ કેટેગરી, ઇઝ ફ્રન્ટ પેજ અને ઇઝ હોમ. નાવ ક્વેશ્ચન, વેન ટુ યુઝ ઇઝ હોમ એન્ડ વેન ટુ યુઝ ઇઝ ફ્રન્ટ પેજ. ક્યારે ઇઝ હોમ યુઝ કરવાનું અને ક્યારે ઇઝ ફ્રન્ટ પેજ યુઝ કરવાનું? તમારામાંથી કોઈને આન્સર ખ્યાલ હોય તો કે. ચાલો, એની આન્સર્સ ફ્રોમ યોર સાઈડ. ઓકે.